નમસ્કાર મિત્રો, આજે આ કામરૂ દેશની વિદ્યાવાળી ગાંગીએ પેલા વિજયસિંહના રજવાડામાં જઈ અને જ્યારે વિજયસિંહને મારી નાખવા માટે ગાંગી પહોંચી પણ ત્યાં વિજયસિંહની રાણી આવી અને ગાંગીને રોકી લેશે, ત્યારે ગાંગી આ વિજયસિંહ રાજાની રાણીને જોઈ અને તેને જીવનદાન આપી અને પાછી પોતાના ગામમાં જાય છે અને ગામમાં જઈને કહે છે કે ગામ લોકો, હું અહીંયાથી હવે જાઉં છું અને તમને હવે વિજયસિંહ રાજા હેરાન નહીં કરે અને મહિનામાં એકવાર તો હું આ ગામમાં જરૂર આવીશ. અને આમ ગાંગી આટલું કહી અને પાછી ત્યાંથી પહોંચે છે પોતાના રહેઠાણે અને ત્યાં સમડી સ્વરૂપે જોઈ અને પેલો લાખો અને માલદારીઓ કહે છે કે ગાંગી, તું તારા અસલી સ્વરૂપમાં આવી જા, કારણ કે અમને ખબર છે કે સમડીના સ્વરૂપમાં ગાંગી તું જ છે અને તને અને તારા બાબાને ઘણીવાર આમ પક્ષી બની અને ઉડી જતા અમે જોયા છે. અને પછી તો ગાંગી પાછી ત્યાં જ સમડીમાંથી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને ત્યારે લાખો આ બધી વિદ્યાઓ જોઈ અને બાબાને પૂછે છે, ત્યારે બાબા બધી જ હકીકત આ માલધારીઓને જણાવી દે છે કે હે માલધારીઓ, હું અને મારી દીકરી ગાંગી અમે કામરૂ દેશની વિદ્યાઓ જાણીએ છીએ અને એ વિદ્યાના સહારે અમે ગમે તેનું સ્વરૂપ ધારણ કરી શકીએ છીએ. પણ હા, અમે ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી. પણ ત્યાં તો લાખાને ઘણી ઉત્સુકતા થઈ અને કહે છે કે બાબા, મારે પણ આ વિદ્યા શીખવી છે. ત્યારે બાબા તેને કહે છે કે બેટા, આવી કોઈ વિદ્યા શીખાય નહીં અને આ શીખી અને તમે જો પાપના માર્ગે ચાલો ને તો તમારું ખૂબ જ ખરાબ થઈ જાય અને તમે પછી જીવી નહીં શકો. ત્યારે આ લાખો માનતો નથી અને કહે છે, ત્યારે ગાંગી કહે છે કે હે લાખાભાઈ, આવી વિદ્યા શીખવા માટે તો અમારા બાબા કેવી કઠોર પરીક્ષાઓ લે છે અને એ કસોટીમાં તમે પાર પડો ને તો તમને વિદ્યા શીખવા મળે, બાકી ના મળે. અને ત્યારે આ લાખો કહે છે કે તો હે બાબા, હું તમને વચન આપું છું કે હું બધી જ એ કસોટીઓ પાર કરવા તૈયાર છું, પણ મારે આ વિદ્યા શીખવી છે. ત્યારે આ બાબા કહે છે, તો કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે હું તારી કસોટી લઈશ અને એ પરીક્ષામાં જો તું ખરો ઉતરીશ ને તો અને મને લાગશે ને તો હું તને વિદ્યા જરૂર શીખવાડીશ. અને ત્યારે લાખો બાબાની આટલી વાત સાંભળી અને ખૂબ જ ખુશ થઈ જાય છે. અને પછી આ માલધારીઓ સાંજના સમયે પહોંચે છે પોતાના ઘરે, ત્યારે બધા માલધારીઓ ભેગા મળીને વાતો કરે છે. એમાં લાખો કહે છે કે હે ભાઈઓ, તમે ચિંતા નહીં કરો, એકવાર મને આ રૂપ બદલવાની આ કામરૂ દેશની વિદ્યા શીખી લેવા દો અને પછી જોજો હું કેટલો આગળ વધી જાઉં છું અને તમને પણ હું જરૂર શીખવાડીશ. પણ અત્યારે તમારે કોઈએ વચ્ચે કાંઈ બોલવાનું નથી અને મને વિદ્યા શીખવા દેવાની છે. ત્યારે બધા માલધારીઓ પણ લાખાને ખૂબ જ સપોર્ટ આપે છે. અને પછી તો આમ કરતાં કરતાં બે ચાર પાંચ દિવસો વીત્યા અને એક દિવસ આ લાખો પોતાના માલઢોરને લઈ અને વન વગડે ચરાવી રહ્યો હોય છે. અને ત્યારે આ બાબાને વિચાર આવ્યો કે લાય, આજે તો આ લાખાની કસોટી કરું કે લાખો કેવો માણસ છે. અને પછી તો એક ગાયોના ધણને લઈ અને બાબા એક માલધારીનું સ્વરૂપ ધારણ કરે છે અને હાથમાં લાકડી છે અને માથામાં લાલ પાઘડી છે અને તેઓ ચાલતા ચાલતા પોતાની ગાયોને લઈ અને પહોંચે છે આ લાખાના ધણ પાસે અને ત્યાં જઈને કહે છે કે ભાઈ, આ વિસ્તાર કોનો છે? ત્યારે આ લાખો એટલું બોલ્યો કે ભાઈ, આ વિસ્તાર આ લાખાનો છે. ત્યારે સામે માલધારી બની અને આવેલા બાબા એટલું બોલ્યા કે ભાઈ, તમે કહેતા હોય તો આ મારા માલઢોરને અહીંયા હું થોડા સમય માટે ચારી શકું. ત્યારે પેલો લાખો કહે છે કે ના હો ભાઈ, તમે અહીંયાથી બીજા ગામ ચાલ્યા જાઓ અથવા તો બીજા વિસ્તારમાં પહોંચી જાઓ, કારણ કે અહીંયા જે પણ લીલોતરી છે ને એ બધાનો માલિક હું લાખો છું અને હું મારા માલઢોર સિવાય કોઈને પણ અહીંયા ગાય કે ભેંસોને ચારવા દેતો નથી, માટે હું તમને અહીંયા તમારા માલઢોરને નહીં ચરાવવા દઉં. ત્યારે પેલા બાબા એટલું કહે છે કે ભાઈ, આ તો અબોલા પ્રાણી છે અને હું ખૂબ દૂરથી આવ્યો છું, તો તમે મારા ઉપર દયા કરો અને આજનો દિવસ આ માલઢોરને અહીંયા ચરાવવા દો, સવારે તો હું બીજા ગામ ચાલ્યો જઈશ. પણ લાખો એકનો બે થતો નથી અને કહે છે કે અમે પણ તમારી જેમ પહેલાં અહીંયા બીજા ગામથી આવેલા છીએ અને જો અમે તમારા જેવા માણસોને અહીંયા તમારી ગાયો ભેંસોને ચરવા દેશું તો અમારા માલઢોર માટે કાંઈ બચશે નહીં, એટલા માટે કહું છું કે તમે અહીંયાથી આગળ ચાલ્યા જાઓ. અને આમ આટલું કહી અને લાખો તો
પોતાની કાંસળીએ બાંધેલું જે ભોજન હતું તે એક ઝાડ નીચે જઈ અને બેઠો બેઠો જમવા લાગે છે. અને ત્યારે પેલો માલદારી પાછો આવ્યો અને કહે છે કે હે ભાઈ, તમારે જો અહીંયા મારી ગાયો ભેંસોને ના ચરાવવા દેવી હોય તો કાંઈ વાંધો નહીં, હું તો મારી ગાયોને લઈ અને બીજા ગામ ચાલ્યો જઈશ. પણ મને 2 દિવસથી કકડીને ભૂખ લાગી છે, તો મને બટકું રોટલો આપશો? ત્યારે લાખો ડોળા કાઢીને એટલું કહે છે કે અરે ભાઈ, તને ના પાડું છું તો તને સમજાતું નથી કે હું શું કહેવા માંગુ છું. અરે, આ વગડામાં હું મારા માટે ભોજન લાવ્યો છું અને આ મારું પેટ ભરાઈ રહે ને એટલું જ ભોજન છે. હું કાંઈ 2 જણાનું લઈને નથી આવ્યો કે તને જમવા માટે આપી દઉં. અને આમ આટલું કહી અને આ લાખો તો પોતે એકલો એકલો ખાવા લાગ્યો. ત્યારે પેલો લાકડીના ટેકે ઊભો ઊભો પેલો સામે માલધારી ટગર ટગર જોઈ રહ્યો છે. અને લાખો તો પોતાનું મન ભરી અને જમી રહ્યો છે અને કહે છે કે જો, તને હું જમવાનું તો આપવાનું નથી, પણ હા, તારે અહીંયા ઊભો ઊભો મને જેટલો જોવો હોય એટલો જોઈ લે, બાકી હું તને કાંઈ આપવાનું નથી અને તારા ઉપર કોઈ જાતની દયા કરવાનો નથી. આમ આ માલધારી આટલું કહી અને લાખો બધું ભોજન ખાઈ જાય છે અને ખાઈ અને અમીનો ઓટકાર લઈ અને પછી આ સામે ઊભેલા પેલા માલધારીની સામુ જુએ છે અને કહે છે કે બસ, હવે મારું પેટ ભરાઈ ગયું છે અને હવે ભોજન પણ વધ્યું નથી, તો હવે તમારો રસ્તો પકડો ભાઈ. ત્યારે પેલો માલધારી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને પછી એ માલધારીમાંથી બાબા પોતાના અસલી સ્વરૂપમાં આવે છે. અને બાબા પણ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ત્યારે આ લાખો મૂંઝાઈ ગયો અને જઈ અને બાબાના પગમાં પડી ગયો અને કહે છે કે અરે રે બાબા, તમે હતા, મને માફ કરી દો, આ લાખાથી આજે મોટી ભૂલ થઈ ગઈ છે. ત્યારે આ બાબા તો એટલું બોલ્યા કે લાખા, તારાથી કોઈ ભૂલ નથી થઈ, પરંતુ હું તો ખાલી એ જ જાણવા માટે આવ્યો હતો કે તારામાં કેટલી દયા છે અને તું નિર્દયી તો નથી ને, પરંતુ આજે તો મારી પહેલી અને એક નાનકડી પરીક્ષામાં તું ફેલ થયો છે. અને હે લાખા, હવે તું એ વાત ભૂલી જજે કે આ બાબા તને કામરૂ દેશની વિદ્યાઓ શીખવાડશે, કેમ કે તારામાં કોઈ માનવતા નથી અને તારામાં દયા ભાવના નથી. તું ધારે એ કરે છે અને તારે જેમ જીવવું હોય એમ તું તારા મન પ્રમાણે જીવે છે. બાકી લાખા, આવા માણસને વિદ્યા ના શીખવાડાય, નહીતર આ સંસારનો નાશ થઈ જાય. ત્યારે લાખો આ બાબાના પગ પકડી અને ઘણું બધું કગરે છે કે મને માફ કરી દો બાબા, મારી ભૂલ થઈ ગઈ, હવે આજ પછી હું દરેકને ભોજન ખવડાવીશ અને મારી પાસે આવેલા ભૂખ્યાને ક્યારેય એને ખાલી પેટ પાછો નહીં મોકલું. ત્યારે બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં, તું તારું કામ ચાલુ રાખ, થોડા દિવસો પછી હું ફરીથી તારી પરીક્ષા કરીશ અને જો તું એમાં ખરો ઉતરીશ ને તો હું તને આ વિદ્યા શીખવાડીશ, પરંતુ આ વિદ્યાને શીખવા માટે એનો કાબિલ તો તું મને બની બતાવ. ત્યારે લાખો કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે તમે જ્યારે પણ પરીક્ષા લેશો ને ત્યારે હું મારી પરીક્ષામાં ખરો ઉતરીશ. અને પછી બાબા અને આ લાખો બંને વાતો કરતાં કરતાં લાખાના માલઢોરને લઈ અને પાછા ઘરે આવે છે. અને પછી તો ઘરે આવ્યા પછી બાબા એમની ઝૂંપડીમાં જાય છે અને લાખો પહોંચે છે પેલા માલધારીઓના ટોળામાં અને ત્યાં જઈ ગુસ્સા સાથે ઊભો છે. ત્યારે બીજા માલધારીઓ પૂછે છે કે લાખાભાઈ, આટલા બધા ગુસ્સામાં કેમ છો, કાંઈ તકલીફ છે કે શું? ત્યારે આ લાખો એટલું બોલ્યો કે તકલીફ તો કાંઈ નથી, પરંતુ આજે આ બાબાએ મારી પરીક્ષા લીધી અને વગડામાં એ પરીક્ષામાં હું હારી ગયો. ત્યારે પેલા માલધારીઓ કહે છે કે લાખાભાઈ, એવી તો બાબાએ કેવી પરીક્ષા લીધી કે તમે એ પરીક્ષામાં હારી ગયા. અને ત્યારે લાખો કહે છે કે આ બાબા એક માલધારીનું રૂપ લઈ અને મારી સામે આવ્યા અને પહેલાં તો એમણે અહીંયા એમની ગાયોને ચરાવવાનું કહ્યું, ત્યારે મેં એમને ચોખ્ખી ના પાડી દીધી અને પછી એમણે મારી પાસે ભોજન માગ્યું તો મેં એમને ભોજન ના આપ્યું અને એમની સામું જ બેઠો બેઠો બધું ભોજન એકલો ખાઈ ગયો. અને જો કદાચ બટકું રોટલો આપ્યો હોત ને તો કદાચ એ બાબા મારા ઉપર ખુશ થયા હોત અને મને વિદ્યા જરૂર શીખવાડી હોત. અને ત્યારે આટલી વાત ચાલુ છે ત્યાં તો ગાંગી આવે છે અને ગાંગી આવીને કહે છે કે હે લાખાભાઈ, તમે ચિંતા ના કરો, તમે ખાલી આ એક કસોટીમાં ખરા નથી ઉતર્યા ને તો ચિંતા નહીં કરો, બાબા તમારી 4-5 કસોટીઓ લેવાના છે અને એ બધામાંથી
એક પણ કસોટીમાં તમે ખરા ઉતરશો ને તો બાબા તમને થોડા ઘણી વિદ્યા તો શીખવાડશે, કારણ કે હું પણ પહેલાં તમારા જીવી જ હતી અને ગમે તેને મારી નાખવાની અને એને બરબાદ કરી નાખવાની મારા મનની અંદર લાલસા હતી, પણ જ્યારે જ્યારે બાબાએ મારી પરીક્ષાઓ લેતા ગયા અને ત્યારે ત્યારે હું અને મારું મન સુધરતા ગયા અને અત્યારે હું પરોપકારી જીવન જીવું છું, મારા પોતાના માટે પણ ક્યારે હું મારી વિદ્યાનો ઉપયોગ કરતી નથી, માટે લાખાભાઈ તમારે જો આવી વિદ્યા શીખવી હોય ને તો એના માટે પહેલાં માણસ થવું જોઈએ અને તમારામાં જરાય માણસાઈ નથી, કારણ કે તમને તો ખબર જ છે કે તમે અહીંયા આવી અને અમારું રહેઠાણ પડાવી લીધું હતું ને તો પણ અમે તમારા ઉપર અમારી વિદ્યાનો પ્રયોગ નહોતો કર્યો અને હસતા હસતા અમારું રહેઠાણ તમને આપી દીધું હતું અને તમે આ વિસ્તારમાં આવ્યા છો અને આ વિસ્તાર તમારો પણ નથી તો પણ તમે અજાણ્યા માણસોની ગાયોને ચરવા ના દીધી તો તમે કેટલા નિર્દયી હશો એ તો તમે વિચાર કરો. અને ત્યારે આ ગાંગીની આટલી વાત લાખાના મનમાં ઉતરી ગઈ અને કહે છે કે ગાંગી તારી વાત તો સાચી છે, જો અમે પણ અહીંયા અમુક સમય પહેલાં આવ્યા હતા અને ત્યારે તમે અમને અહીંયાથી જો હાંકી કાઢ્યા હોત ને તો આજે પણ અમે ક્યાંક ને ક્યાંક ભટકતા હોત, પણ તમે અમને આશરો આપ્યો તો અમારું અહીંયા રહેઠાણ બન્યું અને અમને અહીંયા સારી એવી જગ્યા મળી અને માલઢોર સુખી થયા, માટે ખરેખર તો અમારે એવું બીજા માણસો સાથે પણ કરવું જોઈએ. અને પછી તો બધા જ માલદારીઓ ભેગા થઈ અને કહે છે કે આજ પછી આપણે પરોપકારી જીવન જીવીશું અને ગમે તે આપણા ઘરે આવે કે ગમે તે પશુ પક્ષી આવે પણ એને ક્યારે પણ ખાલી પેટ પાછા નહીં મોકલીએ. ત્યારે ગાંગી કહે છે કે હવે તમે સાચા માણસ બન્યા છો અને હવે યાદ રાખજો બાબા થોડા જ સમયમાં તમારી બીજી કસોટી કરવાના છે અને એમાં તમે ખરા ઉતરજો. ત્યારે આ લાખો કહે છે કે ગાંગી ગમે તે થાય પણ મારે એ વિદ્યા શીખવી છે અને વિદ્યા શીખીને હું ગરીબોની સેવા કરીશ, પણ ક્યારે એ વિદ્યાનો કોઈ દુરુપયોગ નહીં કરું. ત્યારે ગાંગી કહે છે કે ખાલી કહેવાથી ના ચાલે ભાઈ, એના માટે પેલા બાબાની સામું કરી બતાવવું પડે. અને આટલું કહી અને ગાંગી ત્યાંથી ચાલી જાય છે. અને પછી આ માલધારીઓ પાસે આ લાખો એટલું કહે છે કે આ ગાંગી અને એના બાબા જેમ પરોપકારનું જીવન જીવે છે અને પોતાની જિંદગીનો એક એક સમય બીજાના સુખ માટે પોતે ખર્ચી નાખે છે તો આપણે એવું બનવું પડશે. અને આમ માલધારીઓ પણ હવે સુધરી ગયા છે અને તેઓ પણ આ ગાંગીની વાતથી પ્રભાવિત થયા છે અને બાબાની પાસે જઈ અને એમની સેવા કરે છે, એમના ગાયો ભેંસો દોઈ અને બાબા માટે દૂધ લઈ જાય છે અને આમ આવી રીતે તેઓ પોતાની જિંદગી જીવી રહ્યા છે. અને આમ કરતાં કરતાં 5-10 દિવસ વીત્યા ત્યારે ફરી આજે લાખો વન વગડે પોતાની ગાયોને ચરાવવા માટે ચાલ્યો છે ત્યારે બાબા ઝૂંપડીની બહાર આવે છે અને કહે છે કે લાખા, આજે ફરી તારી પરીક્ષા કરવા માટે હું આવું છું અને હું જોઉં છું કે કેવી રીતે તું આ બીજી પરીક્ષામાં સફળ થાય છે. તો મિત્રો, તમને શું લાગે છે કે બાબા હવે આ માલધારીની કેવી પરીક્ષા કરશે? તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ અમે તમારા માટે લઈને આવતા રહીએ છીએ. જય માતાજી.